सर्वे भवन्तु सुखिना, सर्वे सन्तु निरामया। वेदोना समय थी स्वास्थ्य निमूल्य भारतीय संस्कृति नो एक अंतर्गत भाग छे। महात्मा गांधी कहता कि रोग नी गैरहाजरी ए संपूर्ण निरोगी होवानु प्रमाण नथी। आवा महान उद्देश्य ने आत्मसात करवा श्री भारत सरकार अने गुजरात सरकार द्वारा खूबज ऊंडाणपूर्वक ना अभ्यास पछी जीवन ना दरेक तबक्के संपूर्ण स्वस्थ रहेवानु स्वप्न पूरु थाय तेवा हेतु थी अनेकविध योजनाओ अमल मा आवेल छे। भारत मा, गुजरात मा, वलसाड मा तमाम स्तरे लोकोनु स्वास्थ्य सुधरे तेनी नेम एक संपूर्ण प्रक्रिया सहज अहीं स्वीकारवामां आवी छे। वलसाड जिल्ला आरोग्य तंत्र ए आ जवाबदारी तन मन अने धन थी निभाववानी नेम राखेल छे। वलसाड एटले अफाट समंदर ना किनाराओ, कपराळाना दुर्गम डुंगराओ, धरमपुरना मशहूर जंगलो, वापीनी गीच औद्योगिक वसाहतो, आम तमाम स्तरना लोकोने स्वास्थ्य बक्षवा अमारा CDHO श्री ए के संघवीनी राहबरी हेठळ जिल्लाना तमाम आरोग्य कार्यकर्मीओ अने आशा वर्कर बहनोए जिल्लाने संपूर्ण स्वास्थ्य बनावा कटिबद्धता धारण करेल छे। आपणी तमाम सरकारी योजनाओ अमीर गरीब वनबंधु सागरखेड़ू किशोरी परणिता सगर्भा माता नवजात शिशु APL BPL कार्डधारक कुटुंबो अने जिल्लाना तमाम लोकोने संपूर्ण रीते आवरी ले छे। आ योजना विशे अहीं आपने एक रेखांकन दर्शावामां आवशे। अभिनंदन, શ્યામલીના લગ્ન થવાના છે। અરે શ્યામલી, તને ખબર છે તારું શરીર સંપૂર્ણ રીતે માં બનવા સક્ષમ થાય અથવા તો તારે તારા બાળકના ભવિષ્યનું પ્લાનિંગ કરવું હોય તો અમારી પાસે કુટુંબ નિયોજનના વિવિધ સાધનો જેવા કે નિરોધ, ગર્ભનિરોધક ગોળીઓ, આંકડી જેવા સાધનો દ્વારા અમે સરકારશ્રીની કુટુંબ નિયોજનની યોજના હેઠળ સંપૂર્ણ મફત સેવા પૂરી પાડીએ છીએ। અભિનંદન અભિનંદન અભિનંદન। શ્યામલી માં બનવાની છે। અરે શ્યામલી, મેં સાંભળ્યું છે કે તું માં બનવાની છે, તું મારા પેટા કેન્દ્ર પર આવ, હું તને નક્કી કરી આપું કે તું ખરેખર માં બનવાની છે, તો તું કાલે વહેલી સવારે આવજે। હા, આવી ગઈ શ્યામલી, આ નિશ્ચય કીટ દ્વારા આપણે નક્કી કરી દઈશું। અભિનંદન શ્યામલી, તું ખરેખર માં બનવાની છે અને હવે તારી સંપૂર્ણ જવાબદારી તને સ્વસ્થ રાખવાની અને તારું બાળક આવે પછી તેનું સંપૂર્ણ રસીકરણની વ્યવસ્થા મારે કરવાની છે। લે આ મમતા કાર્ડ, આના દ્વારા અમે તારા સંપૂર્ણ સ્વાસ્થ્યની નોંધ જેવી કે લોહીનું દબાણ માપવું, હિમોગ્લોબિનનું સ્તર જોવું, તને કોઈ ગંભીર બીમારી ના હોય તેને લગતા લેબોરેટરીના ટેસ્ટ કરાવવા, પછી તને ચોથા મહિનાથી લોહ તત્વની ગોળી આપવી, કેલ્શિયમની ગોળી આપવી, ધનુરની રસી અપાવવી, તારી પ્રસૂતિને લગતું માર્ગદર્શન આપવું જેમાં પોષણક્ષમ આહાર આપવો। તને ખબર છે સરકારશ્રી તરફથી તને કસ્તુરબા પોષણ સહાય યોજના અને જનની સુરક્ષા યોજનાનો લાભ મળવા પાત્ર છે। જનની સુરક્ષા યોજના, આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળની પ્રસૂતા બહેન તથા અનુસૂચિત જનજાતિની પ્રસૂતા બહેનોને લાભ આપવામાં આવે છે, જેમાં લાભાર્થીને ₹700 તેમજ ₹600 જેમાં પોષણયુક્ત ખોરાક અને પ્રસૂતિ સમયે થતા દવાના ખર્ચને પહોંચી વળવા સગર્ભા અવસ્થાના છેલ્લા 3 મહિનામાં ચૂકવવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા તમારા વિસ્તારની સ્ત્રી આરોગ્ય કાર્યકરનો સંપર્ક સાધવો। કસ્તુરબા પોષણ સહાય યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની સગર્ભા માતાઓને 3 બાળકો સુધી કુલ ₹6,000 3 તબક્કાઓમાં આપવામાં આવે છે, જેમાં સગર્ભા અવસ્થાના પ્રથમ 6 માસના ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી ₹2,000ની સહાય અપાય છે। બીજા તબક્કામાં સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સમાવેશ કરાયેલા પ્રાઇવેટ પ્રસૂતિ નિષ્ણાંત દ્વારા સુવાવડ કરાવાતા સુવાવડના પ્રથમ અઠવાડિયામાં ₹2,000ની સહાય અને બાળકના 1 વર્ષ સુધીમાં સંપૂર્ણ રસીકરણ થયા બાદ ત્રીજા તબક્કામાં ₹2,000ની સહાય મળશે। આ નાણાં સીધા જ લાભાર્થીના બેંકમાં કે પોસ્ટ ઓફિસના ખાતામાં જમા કરાવવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા તમારા વિસ્તારની સ્ત્રી આરોગ્ય કાર્યકર્તાનો સંપર્ક સાધવો। અરે શ્યામલી, તને ખબર છે કે આ યોજના ઉપરાંત તું ચિરંજીવી યોજનાનો લાભ લઈશ તો તને સરકારી અને સરકાર માન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં તારી પ્રસૂતિ વિનામૂલ્યે કરાવવામાં આવશે અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ દ્વારા તારી પ્રસૂતિથી માંડી
અને તારું બાળક 30 દિવસનું થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ સરકાર શ્રી દ્વારા આ યોજનામાં કરવામાં આવશે અને તારું બાળક બીમાર થાય તો નિષ્ણાંત તબીબ દ્વારા તેની સંપૂર્ણ સારવાર મફત કરાવવામાં આવશે હવે તારે સરકાર શ્રી દ્વારા ચાલતા મમતા દિવસમાં આવવાનું જેથી તારા બાળકનું વજન કરવામાં આવે અને જો તે કુપોષિત હોય તો તેને મફત નિષ્ણાંત તબીબના માર્ગદર્શન હેઠળ એક મહિના કે તેથી વધારે સમય માટે મિશન બલમ સુખમ અંતર્ગત બાલ શક્તિ કેન્દ્ર ઉપર તબીબી સારવાર અને પોષણ પુનર્વસન દ્વારા સંપૂર્ણ સ્વસ્થ બનાવવામાં આવશે આ યોજનાનો લાભ દરેકે દરેક ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં મળી રહેશે અરે સોનલ તું જરા મારા પેટા કેન્દ્ર પર આવજે હા અરે સોનલ મને ખબર છે કે તારે ફક્ત બે જ દીકરીઓ છે હવે તું અથવા તારા પતિ પૈકી કોઈ પણ એક જણ નસબંધીનું ઓપરેશન કરાવે તો તને રૂપિયા 6000ના રાષ્ટ્રીય બચતપત્રો રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે હવે જો ફક્ત એક દીકરી હોય તો રૂપિયા 6000 અને ફક્ત બે દીકરી હોય તો રૂપિયા 5000નો લાભ મળશે આ યોજના રાજ્યના તમામ કુટુંબોને મળવાપાત્ર છે અરે સરોજબેન તમે તમારા બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવો છો તો તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે નેશનલ આયરન ઇનિશિયેટિવ નામના મિશન દ્વારા લોહ તત્વની ગોળીઓ મફત મળશે જેનાથી તમારા બાળકોમાં પાંડુરોગનો ઈલાજ થઈ શકશે તો તમે તેનો લાભ લેવાનું ભૂલતા નહીં આ ઉપરાંત દર વર્ષે રાષ્ટ્રીય બાળ શાળા આરોગ્ય કાર્યક્રમ થકી દરેક શાળાના તમામ બાળકોની સ્વાસ્થ્યની ચકાસણી અને ગંભીર રોગો જેવા કે કુપોષણ કેન્સર હૃદયની બીમારી કિડનીની બીમારી મંદબુદ્ધિના બાળકો તમામને નિષ્ણાંત તબીબો દ્વારા સંપૂર્ણ નિદાન અને સારવાર મફત મળશે તો તેનો લાભ લેવાનું ભૂલતા નહીં આ ઉપરાંત આપની દીકરી કે દીકરો તરુણ અવસ્થામાં પહોંચે ત્યારે તેને યુવાનીને લગતા અને જાતીય જીવનને લગતા તમામ પ્રશ્નો અને તેનો ઉકેલ દરેક સરકારી દવાખાનામાં મફત અને નિષ્ણાંત તબીબ દ્વારા સલાહ સૂચન આપવામાં આવે છે આ ઉપરાંત આપના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિને ક્ષય રોગ હોય તો તેનું નિદાન અને સંપૂર્ણ સારવાર સરકાર શ્રી દ્વારા મફત આપવામાં આવે છે જે યોજનાને RNTCP કહેવામાં આવે છે હવે રક્તપિત્ત જેવી ગંભીર બીમારીનું નિદાન અને સંપૂર્ણ સારવાર માટે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન યોજના ચલાવવામાં આવે છે અને તમને ખબર છે આપણા રાજ્યમાં શરૂ થયેલ યોજનામાં માં એટલે મુખ્યમંત્રી અમૃતમ યોજના આ યોજનામાં ગંભીર રોગો સામે લડવા રૂપિયા 2 લાખ સુધીની સહાય આપવામાં આવે છે જેમાં હૃદય મગજ કિડની બન્સ કેન્સર ગંભીર ઇજાઓ નવજાત શિશુની ગંભીર બીમારીઓ દરેકમાં લાભ મળવાપાત્ર છે જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબના મહત્તમ 5 વ્યક્તિઓને સમાવી લેવામાં આવે છે આ ઉપરાંત મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ કોઈપણ કુટુંબમાં વડીલ મહિલા હોય તેવા લાભાર્થીઓને કોઈપણ જાતિના હોય અને તેમની આવક 1,20,000 રૂપિયા કરતાં ઓછી હોય તો તે તમામને રૂપિયા 2 લાખ સુધીની સારવારની સહાય આપવામાં આવે છે ભારત દેશમાં પણ હવે આધુનિક જીવનશૈલીના કારણે તથા આજકાલ જોવા મળતા મહિલાઓમાં ધૂમ્રપાન આલ્કોહોલ જાડાપણું બેઠાડું જીવન વગેરે કારણોને કારણે સ્તન કેન્સરની બીમારીનું પ્રમાણ ધીમે ધીમે ચિંતાનો વિષય બની રહ્યું છે પણ જો આરંભના તબક્કાઓમાં આ રોગોનું નિદાન થાય તો તેની સંપૂર્ણ સારવાર મેડિકલ ક્ષેત્ર દ્વારા શક્ય છે અને એનું અગત્યનું અને આરંભનું ચિહ્ન તે સ્ત્રીના સ્તનના કોઈપણ ભાગ ઉપર નાનકડી ગાંઠ જેવું દેખાય કે અનુભવાય છે કે તેનો રંગ અથવા તેની આસપાસની ચામડીની અવસ્થા બદલાય એવી લાગે છે કોઈકવાર સ્તનમાંથી લોહી જેવું પ્રવાહી સ્તવે અથવા એનો સ્ત્રાવ થાય કે તેના સ્તનના આકારમાં અણધાર્યો ફેરફાર અને ગાંઠ જેવું કંઈક જોવા મળે તો તાત્કાલિક નજીકના દવાખાનામાં જઈ અને સ્તનની સંપૂર્ણ તપાસ કરાવવી જરૂરી છે એટલે સ્તનનું કેન્સર પણ હવે દિવસે દિવસે સામાન્ય થતું જાય છે સ્તનની નળીમાં સૌપ્રથમ ફેરફાર જોવા મળે છે જેમાં કોષમાં એકદમ વધારો થતાં દરેક મહિલાને પહેલા સહેજ ભાર જેવું અને ગાંઠ જેવું દેખાય છે
આધુનિક જીવનશૈલીમાં કસરતના અભાવ અને વધારે પડતું વજન પણ આ કેન્સર માટે જવાબદાર છે. તમારા બાળકને સ્તનપાન કરાવવાથી આ કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે. હવે આધુનિક મહિલાઓમાં ગર્ભાશયના મુખના ભાગ સર્વિક્સમાં પણ આજકાલ ચિંતાજનક રીતે કેન્સરનો વધારો થતો જોવા મળે છે. આ પ્રકારનું કેન્સર મુખ્યત્વે ગર્ભાશયના મુખ ઉપર આવેલા લાદીસમ અધિક્ષમ કોષોમાં થતું જોવા મળે છે, જેના માટે માનવ પેપિલોમા નામનો વાયરસ જવાબદાર છે, જેના માટે જવાબદાર કારણોમાં નાની ઉંમરમાં જાતીય અનુભવ પ્રત્યેનો અભિગમ, એક કરતાં વધારે લોકો જોડે શારીરિક સંબંધ બાંધવા, આ કેન્સરની પણ શરૂઆતના તબક્કામાં નિદાન થતાં સંપૂર્ણ સારવાર શક્ય છે. અરે રામુકાકા, કેમ છો? તમને ખબર છે, 30 વર્ષથી વધારે ઉંમરના તમામ લોકોના બ્લડ પ્રેશર અને મધુપ્રમેહની તપાસ અને નિદાન દરેક સરકારી દવાખાને દરરોજ થાય છે, તો આજે જ એનો લાભ લો.